સમગ્ર રાજ્યમાં લેવાનારી લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર ફૂટી જતા રાજ્ય સરકારે પરીક્ષા રદ કરી છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં આક્રોશ વ્યાપ્યો હતો. વાપીમાં 8 સેન્ટર પર લેવાનારી પરીક્ષા માટે હજારો વિદ્યાર્થીઓ સુરત, અમદાવાદ, ભુજ, ડાંગ, આહવાથી પરીક્ષા આપવા માટે વાપી આવ્યા હતા, જેઓએ આ પેપર જ્યાંથી લીક થયું છે તેના કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. રવિવારે સમગ્ર રાજ્યમાં વિવિધ સેન્ટર પર પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું અને છેલ્લી ઘડીએ પેપર ફૂટી જતા સમગ્ર પરીક્ષા રદ કરતો નિર્ણય જાહેર કરાયા બાદ વાપીમાં દૂર દૂરના જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા આવનાર પરીક્ષાર્થીઓમાં નિરાશા સાથે રોષ ભભૂકી ઉઠ્યો હતો. વાપી ખાતે હિન્દી સ્કૂલ પર આહવા ડાંગથી પરીક્ષા આપવા આવેલ ધર્મેન્દ્રકુમારે આક્રોશ ઠાલવ્યો હતો કે તે છેક રાજકોટથી આહવા થઈ વાપીમાં પરીક્ષા આપવા આવ્યો હતો, પરંતુ છેલ્લી ઘડીએ પરીક્ષા રદ થતાં નિરાશ થવું પડ્યું છે. 6 મહિનાની મહેનત એળ ગઈ છે, સમયની અને પૈસાની બરબાદી થઈ છે. વ્યારાથી આવેલ દિવ્યેશ નામના યુવકે જણાવ્યું હતું કે વ્યારાથી તે અને તેના મિત્રો બાઇક પર સવારે 4 વાગે નીકળી વાપી પરીક્ષા આપવા માટે આવ્યા હતા. હવે પરીક્ષા રદ થતા પૈસા અને સમય ઉપરાંત 2 વર્ષની મહેનત એળે ગઈ છે. મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલ ઉચ્છલથી આવેલ સંદીપ ગામિતને તેના મજૂરી કામ કરતા માતા પિતાએ મજૂરીના પૈસા ભાડા પેટે આપી વાપી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે મોકલ્યો હતો. સવારે 4 વાગે બસ પકડી વાપી આવ્યો હતો. હવે પરીક્ષા રદ થતા નિરાશા સાંપડી છે. સંદીપે આક્રોશ ઠાલવતા માંગ કરી હતી કે આ પેપર જ્યાંથી પણ લીક થયું છે ત્યાંના તમામ કર્મચારીઓને સરકારે તાબડતોબ સસ્પેન્ડ કરવા જોઈએ તેવી માંગણી કરી હતી. શું નામ છે તમારું, ક્યાંથી આવો છો? મારું નામ છે ધર્મેશ કુમાર અને હું આવું છું આહવા ડાંગ. અચ્છા ધર્મેશ, ખાસ કરીને આજે પરીક્ષા રદ થઈ છે તો કેવું ફીલ થાય છે? ઘણું દુઃખ થાય છે, કારણ કે અમે છેલ્લા 5-6 મહિનાથી પોલીસ કોન્સ્ટેબલની જે મહેનત કરી રહ્યા છે અને આ પેપર જે લીક થયું છે એવા સમાચાર મળ્યા છે ત્યારે ઘણું દુઃખ થાય છે, કારણ કે આટલી મહેનત અને આટલા દુઃખી આવીએ છે અને ઘણી અગવડતા પડી છે એ જાણીને અને કેન્સલ થયું છે ત્યારે ખરેખર પોતાની મહેનત અમે કેટલી કરીએ છીએ, ખાસ તો આટલા મહિનાથી ઘણી બધી એક્ઝામો આવતી હોય ને ત્યારે આ પોલીસ કોન્સ્ટેબલની જ્યારે તૈયારી કરીએ છીએ ત્યારે આ મહિના તમારી પાણીમાં જાય છે એવું મને લાગે છે, કારણ કે પેપર લીક થયું છે અને ઘણા બધા કેન્ડિડેટ આવવાવાળા હોય લાખોની સંખ્યામાં, જ્યારે લીક થાય ત્યારે બધાને જ દુઃખ થાય એવું મારું માનવું છે અને ખાસ કરીને જે મહેનતુ હોય એને તો વધારે જ દુઃખ થાય છે. તું ક્યાંથી આવે છે, કઈ રીતે અહીંયા આવેલો અને કઈ મુસીબત વેઠી? હું અત્યારે તો આહવા ડાંગથી આવ્યો છું, પણ હું અત્યારે હાલ રાજકોટથી હું આવ્યો હતો. આખી નાઇટની મારી જે જર્ની છે પછી ઘરે જઈને ફ્રેશ થઈને હું આહવા ડાંગથી પાછો મારા ઘરેથી પાછો હું વાપી ગઈકાલે હું રાતનો આવ્યો હતો અને નાઇટ રોકાઈને જ્યારે આવવાની અને જવાની વ્યવસ્થા નથી ખાસ કરીને ડાંગ જિલ્લામાં, મારું નામ પટેલ દિવ્યેશકુમાર દિનેશભાઈ છે, હું વ્યારા વીરપુર ગામથી આવું છું અને સવારના 6:30 વાગેથી ઉઠીને સવારે નીકળેલા અને આ પરીક્ષા રદ થઈ તો ઘણું દુઃખ થાય છે અમને પણ. હવે શું કરવાનું, રદ થઈ ગઈ ને હવે એક તો પૈસાની અગવડતા હોય ને આવવાનું હોય તો બિચારા બધા સ્ટુડન્ટ ઘણા દૂરથી નિઝરથી ઉચ્છલથી ગમે ત્યાંથી આવેલા છે તો બધાને અગવડતા થઈ છે. હવે આ અમારા ખર્ચો કોણ ચૂકવશે ને કેટલા, આટલા દૂરથી આવીએ સવારે ઉઠીને બિચારા મહેનત કરતા હતા, 1-2 વર્ષ થઈ ગયા આ કોન્સ્ટેબલની એક્ઝામ સવારથી આવેલા, કેટલું દુઃખ થાય તે તો અમે જ જાણીએ. હવે શું નામ છે તારું, ક્યાંથી આવે છે? સંદીપભાઈ યાર ગામિત, હું ઉચ્છલથી આવ્યો છું એટલે મહારાષ્ટ્ર બોર્ડર બીજી રાજ્યના બોર્ડર પરથી આવ્યો છું. સવારના 4:30 વાગેથી નીકળેલા અમે, બરાબર અહીંયા આવ્યા 11-12 વાગે, અત્યારે લીકેજ થયું પેપર એમ કે છે. શું કરવાનું, પૈસાને હજુ અગવડતા. અમારા મમ્મી પપ્પાઓ લોકો મહેનત કરે, મજૂરી કરવા જાય ત્યાંથી અમને ભાડું આપીને અહીંયા મોકલે છે. હવે એવું થયું, કોણ આપશે એના પૈસા પાછા રિટર્ન આવવાના, અમે પછી હજુ કોણ જવાબદાર? મારે એક જ વિનંતી છે સરકારને, જે બી જગ્યાએ આ પેપર લીક થયું જ્યાંથી થયું બધા કર્મચારીને અત્યારે ને અત્યારે તાત્કાલિક દરો સસ્પેન્ડ કરી દેવા, અત્યારે ને અત્યારે સસ્પેન્ડ કરી જે બી કર્મચારીઓ. ક્યાંથી આવો છો, શું નામ છે તમારું? મારું નામ છે ચૌધરી જગવીતબેન મંગુભાઈ. હું હાલમાં મારું વતન છે ડાંગ, પણ એમએડ અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠમાં કરું છું, તો ત્યાંથી જ અમે એક્ઝામ આપવા અહીંયા આવ્યા છે. ગઈકાલના નીકળેલા છે, સવારથી સાંજ સુધી અમને રહેવા માટે હું ઠેકાણું નહોતું મળ્યું, માંડ મળેલું ત્યાં પછી જમવાની વ્યવસ્થા એ કરવા માટે અમને તકલીફ થયેલી અને જે ભાડું બગાડ્યું એ અમારું અલગ છે ને આજે સવારથી આવ્યા છે અહીંયા, સવારથી હજુ અમે જમવાની મળે ને આવું થાય તો અમને બહુ દુઃખ થાય છે.